હલો મિત્રો નમસ્કાર હું દિનેશ ગોહેલ પીપી સવાણી વિદ્યાલય તરફથી આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાતમાં બાલ આનંદનું જે તમારું ગ્રામર છે એ સ્ટાન્ડર્ડ સેવનમાં આજે આપણે બીજો ટોપિક ધ સિમ્પલ ટેન્સ એનો આપણે અભ્યાસ કરવાના છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા ધ સિમ્પલ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ રોજ બે રોજની લાઇફની અંદર આપણે આના ઘણા બધા વાક્યો વાપરતા હોઈએ છીએ તો ચાલો આપણે એને શીખવાની શરૂઆત કરીએ ફ્રેન્ડ્સ સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો જો તમારી પાસે ગ્રામર બુક હોય બાલ આનંદનું ગ્રામર તો તમે એ ઓપન કરીને પણ આ વિડીયો જોઈને અભ્યાસ કરી શકો છો ધ સિમ્પલ પ્રેઝન્ટેન્સ સાદો વર્તમાન કાળ હવે એના માટે આપણે ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો જે ટુ બીનું ટુ ના ફોર્મ આવે છે એમ ઇઝ અને આર એને ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો કહેવાય તો અહીંયા એક વચન અને બહુ વચન તમે જોશો કે એક બાજુ એક વચન છે બીજી બાજુ બહુ વચન છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો પુરુષમાં આઈ એમ હું છું એની એની બાજુમાં રાઇટ સાઈડમાં એનું બહુ વચન વી આર તો અમે છીએ પછી બીજો પુરુષ યુ આર એક વચનમાં અને બહુવચનમાં પણ યુ આર પણ એ વધારે સામે રહેલી વધારે વ્યક્તિઓ માટે યુઝ થાય છે ત્રીજો પુરુષમાં અહીંયા મિત્રો તમે જોશો કે આપણને ત્રણ સર્વનામો આપેલા છે પણ ત્રણેયની જોડે આપણે જે ટુબીનું રૂપ છે એ ઈજ જ વાપર્યું છે તમે જોઈ શકો છો હી ઇઝ સી ઇઝ અને ઇટ ઇઝ ઓકે અને એ ત્રણેયનું બહુવચન થાય છે દે આર તો આ પ્રમાણે ફ્રેન્ડ્સ આપણે આનો ટૂબીના ક્રિયાપદોના સાદા વર્તમાનકારના રૂપોનો અભ્યાસ કર્યો આગળ જોઈએ ફ્રેન્ડ્સ આપણે હવે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોશો તો હેવ હેઝના સાદા વર્તમાનકાના રૂપો એની પણ આપણને ખબર હોય તો સિમ્પલ પ્રેઝન્ટ પ્રેઝન્ટેશન્સ શીખવામાં આપણને અઘરો ન પડે તો હેવ અને હેઝ શું છે એની પહેલાં અગાઉ આપણે વિડીયોમાં વાત કરી હતી કે હેવ અને હેઝના બે અર્થ થાય છે મારી પાસે હોવું અથવા મારે હોવું બરાબર એનો એવો પણ અર્થ થાય છે અહીંયા જોઈ લઈએ આપણે એના રૂપો કોણી જોડે કઈ રૂપ આવે છે તો પહેલો પુરુષ આઈ હેવ બહુવચનમાં વી હેવ બીજો પુરુષ યુ હેવ બહુવચનમાં પણ યુ હેવ પણ બહુવચન બની જાય ત્રીજો પુરુષ ત્રણ સર્વનામ છે એની જોડે હેઝ આવે હી હેઝ સી હેસ અને ઇટ હેઝ અને સામે એનું બહુવચન છે એમાં તમે જોશો તો ધે હેવ તો ફ્રેન્ડ્સ આ પ્રમાણે આપણે આનો અભ્યાસ કર્યો હવે આપણે આગળ જોઈએ ફ્રેન્ડ્સ અહીંયા તમે જોશો તો ત્રીજો જે ટોપિક છે તમારો ત્રણ નંબરનો ટોપિક કે રોજિંદી અથવા ટેવ વશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ ઈટ ક્રિયાપદના સાદા વર્તમાન રૂપો વપરાય બરાબર કયા કયા છે તો આપણે એક વચન અને બહુ વચનમાં આપણે જોઈશું તો આપણને એક્ઝામ્પલ સાથે તમારી ગ્રામર બુકમાં પણ છે અને સ્ક્રીન પર પણ આવે છે તમે જોઈ શકો છો પહેલો પુરુષમાં આઈ ઇટ એટલે હું ખાઉં છું બરાબર એનું બહુ વચન બને છે વી ઈટ અમે ખાઈએ છીએ બીજો પુરુષમાં યુ ઇટ તમે ખા તું ખાય છે અથવા તમે ખાઓ છો અને સામે એની બાજુમાં તમે જોશો રાઈટ સાઈડમાં તો યુ ઇટ તમે ખાઓ છો બહુવચન માટે ત્રીજો પુરુષમાં ત્રણ છે પણ એની જોડે યાદ રાખવાનું છે કે ક્રિયાપદમાં યસ લાગ્યું છે હી ઈટ્સ સી ઇટ્સ અને ઇટ ઇટ્સ તો આમાં મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં તમારો જે પુરુષ છે જેની તમે વાત કરો છો તે ત્રીજો પુરુષ હોય તમારી વાત નહીં સામેવાળાની વાત નહીં પણ એવી ત્રીજી વ્યક્તિની વાત કે જે એક જ હોય ત્યારે એની એના એ વાક્યમાં આવતા ક્રિયાપદની પાછળ એસ ઇ એસ કે આઈ ઇ એસ લાગશે ઓકે બાજુમાં એનું બહુ વચન છે ધે ઈટ તેઓ ખાય છે તો ફ્રેન્ડ્સ આ તમે જોયું હવે આગળ જોઈએ દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે દરેક વાક્યમાં ક્રિયાપદનું રૂપ વપરાય છે પણ મૂળ રૂપનો મતલબ એવો નથી કે દરેકની જોડે વપરાય ઓકે એસ ઈ એસ પણ લાગે છે આપણે જોયું હી સીટની જોડે ત્રીજો પુરુષ હોય તો એસ ઈ એસ કે આઈ એસ લાગે છે ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે બાકી આઈની જોડે હોય તો મૂળ મૂળરૂપ યુની જોડે હોય તો મૂળ મૂળરૂપ ધ્યેની જોડે હોય તો મૂળ મૂળરૂપ વીની જોડે હોય તો મૂળ રૂપ અને યુ બહુવચન હોય તો પણ મૂળ રૂપ અને એકવચન હોય તો પણ મૂળ રૂપ તો આ તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે કે ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે ત્રીજા પુરુષ એકવચનમાં વચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ એસએચ સી એચ એક્સ કે ઓ આવેલા હોય તો જ્યારે એનું ત્રીજા પુરુષનું આપણે રૂપ બનાવીએ હિસ ઇટ કે ત્રીજા પુરુષની જોડે તો એમાં યસ લાગે યાદ રાખશો ફ્રેન્ડ્સ ફરીથી બોલીએ છીએ ડબલ એસ એસએચ સી એચ એક્સ કે ઓ હોય તો યસ લગાડવાનો પણ એ વાક્યમાં જે પુરુષ છે ત્રીજો હોવો જોઈએ જો ત્રીજો ન હોય તો એનું મૂળ રૂપ આવશે ઓકે જેમ કે પાસ હોય તો પાસિસ વોસ હોય તો વોશિસ ટીચ હોય તો ટીચિસ ફિક્સ હોય તો ફિક્સિસ અને ગો હોય તો ગોસ એ જ રીતે ક્રિયાપદના અંતે વ્યંજન આવેલો હોય ક્રિયાપદના અંતે શું હોય વ્યંજન ફ્રેન્ડ્સ ખ્યાલ છે ને વ્યંજન અને સ્વર આપણા એબીસીડીની અંદર જે છવી અક્ષરો છે એમાં પાંચ સ્વરો છે એ ઈ આઈ ઓયુ અને બાકીના બધાને વ્યંજન કહીએ છીએ તો અહીંયા આપણે જોઈએ કે જો એ જ રીતે ક્રિયાપદના અંતે વ્યંજન આવેલો હોય વ્યંજન પ્લસ વાય હોય તો વાયની જગ્યાએ આઈ એસ પ્રત્યે લાગે છે આપણે એક્ઝામ્પલ લઈને જોઈએ કે ટ્રાય હવે છેલ્લે વાય છે ને વાયની આગળ આર છે તો એ વ્યંજન છે સ્વર નથી તો વાયનો શું કરી નાખ્યો છે આઈ કર્યો વાય કાઢી નાખ્યો છે આઈ ઇ એસ લાગ્યો છે ફ્લાય ફ્લાઈઝ અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી ક્રાય તો ક્રાઈસ તો આ રીતના ક્રિયાપદો બને છે વ્યંજન પ્લસ વાય હોય તો ફ્રેન્ડ્સ આ ઉપરાંત આગળ આપણે જોઈએ તો પણ જો ક્રિયાપદના અંતે સ્વર સ્વર વાય હોય પણ આગળ સ્વર હોય તો આપણે સિમ્પલ પહેલો જ નિયમ અપનાવવાનો છે ફક્ત એસ જ લગાડવાનો છે ફ્રેન્ડ શું લગાડવાનું છે યસ આ યાદ રાખવાનું છે અને જે એક્ઝામ્પલ પણ તમને આપેલા છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે પ્લે હોય તો પ્લેસ કેમ તો વાયની આગળ સ્વર છે એટલે વાયનો વાય થયો નથી વાય તો એસ લાગ્યો બાયસ વાયની આગળ સ્વર છે એટલે યસ જ લાગ્યો છે અને સે તો સેસ વાયની આગળ સ્વર છે તો ફ્રેન્ડ્સ અહીંયા નિયમો તમારે જે સ્પેલ સ્પેલિંગનું બહુ વચન કરવાના નિયમો છે એ જ નિયમો અહીંયા એપ્લાય થાય છે પણ અહીંયા ક્રિયાપદને લાગુ થાય છે તો આ પ્રમાણે ફ્રેન્ડ તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો હવે આગળ જોઈએ આપણે હવે ચોથો ટોપિક છે ફ્રેન્ડ્સ તમારો ડુ અથવા ડજના સાદા વર્તમાન કાળના રૂપો એક વચનમાં ડુ લાગે અને ત્રીજો પુરુષ એક વચન હોય તો ડજ લાગે અહીંયા જો પહેલાં પુરુષમાં આઈ ડુ બીજા પુરુષમાં વી ડુ પછી યુ ડુ યુ ડુ તો આ પ્રમાણે તમે જુઓ છો કે અહીંયા ડૂનું ઢસ થયું નથી ઓકે હવે ઢસ ક્યારે થાય કે તમારો જે પુરુષ છે ત્રીજો પુરુષ એકવચન હોય તો એમાં ડસ થાય આપણે આગળ જોઈએ એટલે ખ્યાલ આવશે જો અહીંયા તમે જોશો તો મિત્રો અહીંયા તમે ત્રીજો પુરુષ છે હી તો અહીંયા આવ્યું છે ડસ સી તો અહીંયા પણ આવ્યું છે ડઝ અને ઈટ તો અહીંયા પણ ડઝ આવ્યું છે ઓકે પણ એનું બહુ વચન બને તો પાછું ડું આવી ગયું છે એટલે મિત્રો આપણે ધ્યાનમાં શું રાખવાનું છે કે જો આપણો કોઈ પણ વાક્યમાં પુરુષ જે છે એ ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે ડ વાપરવાનું છે નહીં તો ડુ વાપરવાનું છે અને ક્રિયાપદનું એસ ઇ વાળું રૂપ ક્યારે વાપરવાનું છે તો આપણું ક્રિયા આપણો જે પુરુષ છે એ ત્રીજો પુરુષ હોય તો જ આપણે વાપરવાનું છે નેક્સ્ટ સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તરો હવે આ જે વસ્તુ શીખવાની હતી એ મેઈન છે તમારે મિત્રો તો પહેલું છે હુ સિંગ શે સોંગ હુની જોડે હંમેશા એસ વાળું ક્રિયાપદ આવે ફ્રેન્ડ્સ આ તમારે ધ્યાન રાખવાનું છે હુંની જોડે શું આવે એસ વાળું ક્રિયાપદ આવે આ તમે જોઈ શકશો યશ લાગેલો જ છે હુ હોય તો યસ પછી ભલે એના જવાબ એક વચનમાં આવે કે બહુ વચનમાં આવે એ આપણે જોવાનું નથી હુ સિંગ શે સોંગ ગીત કોણ ગાય છે આરતી સિંગ શે સોંગ આરતી ગીત ગાય છે તમે જોઈ શકો છો પછી ધ ચિલ્ડ્રન સિંગ એ સોંગ તો અહીંયા જોશો પાછું ધ ચિલ્ડ્રન કર્યું તો પાછું સિંગમાં યસ લાગ્યો નથી ડિફરન્સ ખ્યાલ આવે છે મિત્રો આ શીખવાનું છે ને આપણે આ વિડીયોમાં અહીંયા આરતીની પાછળ એસ લાગ્યો છે ક્રિયાપદમાં એનું કારણ એ છે કે આરતી એ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે એસ લાગ્યો છે અને ધ ચિલ્ડ્રન એટલે બાળકો જે બહુવચન છે એટલે એમાં અહીંયા યસ લાગ્યો નથી ઓકે ફ્રેન્ડ્સ તો આ યસ ક્યારે લગાડો ક્રિયાપદમાં અને ક્યારે ન લગાડવો એ તમારે ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ નેક્સ્ટ વોટ ડઝ ભરત લર્ન ભરત શું શીખે છે તમે જોશો હવે ડઝ આવ્યું છે અહીંયા કેમ કે ભરત છે એ આપણા વાક્યમાં ત્રીજો પુરુષ છે મારી વાત નહીં તમારી વાત નહીં એટલા માટે અહીંયા ડ આવ્યું છે ફ્રેન્ડ્સ એ ધ્યાન રાખવાનું છે આ વોટની જોડે ડઝ આવે જરૂરી નથી વોટને આધારે ડજ નથી મૂક્યું ભરતને આધારે ડઝ મૂક્યું છે કે આપણે જે વાત કરી છે ભરત એક ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડજ મૂક્યું છે ફ્રેન્ડ્સ તો એનો જવાબ મળ્યો છે ભરત લર્ન્સ ઇંગ્લિશ હવે અહીંયા ક્રિયાપદની પાછળ યસ કેમ લાગ્યો તો ભરત એ ત્રીજો પુરુષ એકવચન છે તો ક્રિયાપદની પાછળ એસ લાગે જ ફ્રેન્ડ્સ ઓકે પછી આગળ તમે જોશો તો વોટ ડૂ ધ બોઇઝ પ્લે છોકરાઓ શું રમે છે ઓકે જો અહીંયા તમે ધ બોઇઝ એ બહુ વચન છે ત્રીજો પુરુષ એક નથી આ એક જ બોય હોત તો ડ હોત ઓકે તો અહીંયા એટલા માટે અહીંયા ડુ આવ્યું છે તો આ વોટ પછી ડ આવ્યું પછી વોટ પછી ડુ આવ્યું ઓકે આ તમારે ધ્યાન રાખવાનું છે આગળ તમે જોશો તો ધ બોઇઝ પ્લે ફૂટબોલ તો અહીંયા ધ બોઇઝ વિધાન વાક્ય છે આગળ તમે જોશો એ બહુ વચન છે ત્રીજો પુરુષ એક નથી એટલે પ્લે ક્રિયાપદ મૂળ રૂપમાં આવ્યું છે છોકરાઓ ફૂટબોલ રમે છે આગળ જોઈએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ થર્ડ નંબર વેર ડઝ અનિલ વર્ક અનિલ છે એ ક્યાં કામ કરે છે તો અહીંયા વેર પછી ડઝ આવ્યું પણ ડેના આધારે આવ્યો તમને ખ્યાલ આવ્યો હશે કે અનિલના આધારે ડઝ મૂક્યું કેમ કે અનિલ એ ત્રીજો પુરુષ એક વચન આપણે જે વાત કરીએ છીએ એક જ વ્યક્તિ છે એટલે ડજ આવ્યું છે અનિલ વર્ક્સ ઇને સ્કૂલ અને જવાબ આવ્યો કે અનિલ વર્ક અહીંયા પણ એસ લાગ્યો છે કેમ લાગ્યો તો અનિલ ત્રીજો પુરુષ એક વચન છે પછી વેર ડુ ધ ધે પ્લે અહીંયા ધે આવ્યું છે એટલે પ્રશ્ન બનાવવા માટે ડુ વાપર્યું આપણે ઓકે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે જે વાક્યમાં ડસ કે આવે એ વાક્યમાં તમારે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે જો અહીંયા તમે જોશો પહેલાં ત્રીજા વેર ડઝ અનિલ વર્ક તો અહીંયા વર્કમાં એસ નથી લાગ્યો અહીંયા જોશો કે અહીંયા ડુ આવ્યું છે વેર ડુ વેર ડુ ધે પ્લે તો અહીંયા પણ પ્લે આવ્યું છે તો આ પણ એક યાદ રાખવાનું છે ધે પ્લે ઇન ધ ગાર્ડન તેઓ બગીચામાં રમે છે તો અહીંયા પણ ધે આવ્યું છે તો એના માટે આપણે પ્લે મૂળ રૂપ આપેલું છે ફ્રેન્ડ્સ તો આ પ્રમાણે ડઝનો પણ આપણે કાળજી રાખી અને એનો આપણે શાંતિથી અભ્યાસ કરવાનો છે નેક્સ્ટ ચોથું જોઈએ ફ્રેન્ડ્સ વેન ડઝ રેખા કમ હોમ તો કેમ હવે ડઝ કેમ આવ્યું તમને ખ્યાલ હશે કે વાક્યમાં રેખા છે એટલે અહીંયા ડઝ આવ્યું છે અને મૂળ રૂપ આવ્યું છે કમ ઓકે આ નિયમ તમને સમજી જવો જો આખી જે પ્રોસેસ છે તમને ખ્યાલ આવવો જોઈએ ફ્રેન્ડ્સ રેખા કમ્સ હોમ એટ ફાઇવ ઓ ક્લોક અહીંયા યાસ કેમ લાગ્યો રેખા ત્રીજો પુરુષ છે ઓકે પછી આગળ તમે જોશો વેન ડૂ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ તો અહીંયા તમે જોશો ચિલ્ડ્રન બહુ વચન છે એટલે અહીંયા ડૂબ આવ્યું છે અને આગળ ડૂબ આવી ગયું છે એટલે મૂળ ક્રિયાપદ ગોવા આવ્યું છે ઓકે ફ્રેન્ડ્સ પછી તમે ફ્રેન્ડ્સ આગળ જોશો તો આગળનું વાક્ય છે તમારું તમે જોશો તો ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ સેવન એમ તો અહીંયા ચિલ્ડ્રન છે બહુવચન છે તો એટલા માટે આવ્યું છે ઓકે તો આ પ્રમાણે ફ્રેન્ડ્સ આપણે આ ચોથા વાક્યમાં જે વિધાનો હતા ચોથા ભાગમાં એ પણ આપણે જોયા હવે આપણે આગળ જોઈએ પાંચ ફિફ્થ નંબરનો જે ટોપિક છે એમાં જે વાક્યો આપેલા છે એની આપણે વાત કરીએ વિચ ગેમ ડઝ આનંદ પ્લે અહીંયા આનંદ આવેલો છે એટલા માટે અહીંયા ડજ આવ્યું છે અને ડજ આવ્યું છે એટલે અહીંયા મૂળ ક્રિયાપદ પ્લે આવ્યું છે એના જવાબમાં તમે જોશો કે આનંદ પ્લેસ ચેસ આનંદ છે એટલે અહીંયા પ્લેસ પ્લેની પાસે રેસ લાગ્યું છે વિચ સબ્જેક્ટ ડુ ધે લાઇક તો અહીંયા ધે આવ્યું છે એટલે એના આધારે અહીંયા ડુ આવ્યું છે અને ડુ આવ્યું છે એટલે ક્રિયાપદ મૂળ આવ્યું છે ધે લાઈક મેથ્સ તો અહીંયા ધ્યે આવ્યું છે એટલે અહીંયા ક્રિયાદની પાછળ યાસ લાગ્યો નથી તો આ ફ્રેન્ડ્સ સમજવાનું છે તો વારંવાર ધ્યાનથી આ વિડીયો જુઓ સમજો અને આગળ શીખો નેક્સ્ટ સિક્સ નંબર હાઉ મેની ડોલ્સ ડઝ પ્રિયા હેવ જો પ્રિયા આવ્યું છે અહીંયા તમે જોશો ફ્રેન્ડ્સ અહીંયા તમે ફ્રેન્ડ જોશો કે પ્રિયા આવ્યું છે એટલા માટે અહીંયા ડજ આવ્યું છે અને ક્રિયાપદા ક્રિયાપદ છે હેવ એ પણ મૂળ રૂપમાં છે ત્યાર પછી પ્રિયા હેઝ ટુ ડોલ્સ પ્રિયા હ્યાવ હેતનું રૂપ કયું આપ્યું છે તો હેઝ એ પણ ક્રિયાપદ છે એટલે ત્રીજા પુરુષમાં હેવ હેતનું હ્યાજ રૂપ વપરાય પ્રિયા હેઝ ટુ ડોલ્સ ત્યાર પછી સેવન નંબર ફ્રેન્ડ્સ તો સેવન નંબરમાં હાઉ મચ મિલ્ક ડુ ધે સેલ હાઉ મચ ઓકે મિલ્ક ડુ ડુ આવ્યું કેમ તો અહીંયા ધે આવેલું છે એટલે અહીંયા ડુ આવ્યું છે ફ્રેન્ડ્સ ઓકે અને સેલ મૂળ ક્રિયાપદ આવેલું છે ધે સેલ ટેન લીટર્સ ઓફ મિલ્ક તો અહીંયા સેલ આવ્યું છે કેમ કે અહીંયા ધ્યેય આવેલું છે તો આ પ્રમાણે ફ્રેન્ડ્સ આપણે જોયું કે વાક્યની અંદર ડસ ક્યારે મુકાય ત્યાર પછી હેવ હેઝ પણ એનું ત્રીજા પુરુષનું એકવચનનો રૂપ પણ હેઝ થાય છે એની વાત કરી ફ્રેન્ડ્સ હવે આપણે આગળ જે નોંધવા જેવી વાત છે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઘણીવાર કન્ફ્યુઝન ઊભી થતી હોય છે તો એ ક્લિયર કરી લઈએ હું સિવાયના હું સિવાયના જે કોઈ પણ તમે જોશો ફ્રેન્ડ્સ હું સિવાયના હું સિવાયના જે બધા જ પ્રશ્નવાક્યોમાં સહાયકારક ક્રિયાપદો ડજ અને ડૂનો ઉપયોગ થાય છે હુંની જોડે તમારે હુંમાં ન વપરાય હુંમાં ડચ કે ડૂ ન વપરાય હુંની જોડે સીધું જ ક્રિયાપદનું યાસ ઇસવાળું રૂપ આવે પણ હું સિવાયના જે ત્રીજા પુરુષના એક વચનના ક્રિયાપદો હોય તો તેનો ઉત્તર એક હોય કે બહુવચનમાં હોય પણ હુંની સાથે તમારે શું યાસ કે વાળું ક્રિયાપદ વાપરવાનું રહેશે તો આ ફ્રેન્ડ ધ્યાન રાખવાનું છે ઓકે ફ્રેન્ડ્સ તો આ પ્રમાણે આપણે આ વિડીયો જોયો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એની એક્સરસાઇઝનો વિડીયો મૂકીશું અને એની પીડીએફ પણ આવશે તો એ પીડીએફ જોઈ અને તમારે અભ્યાસ કરવાનો રહેશે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો